પોરબંદર સહિત જિલ્લાભરમાં છેલ્લા કેટલાય સમયથી ચોરીના બનાવમાં વધારો થયો છે। જો કે એક પછી એક ચોરીનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે। થોડા સમય પૂર્વે ધરમપુર નજીક આવેલ કોસ્ટગાર્ડના રહેણાંક વિસ્તારમાં ચોરીનો બનાવ બન્યો હતો। તેનો ભેદ ઉકેલવામાં એલસીબીને સફળતા મળી છે અને એક પરપ્રાંતીય શખ્સને ઝડપી લીધો છે। આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ ધરમપુર નજીક આવેલ કોસ્ટગાર્ડના રહેણાંક વિસ્તારમાં રહેતા અને કોસ્ટગાર્ડમાં ફરજ બજાવતા સૂરજદેવ પરશુરામ પ્રસાદના રહેણાંક ક્વાર્ટરમાં થોડા સમય પૂર્વે તસ્કરો ત્રાટક્યા હતા અને સોનાના ઘરેણા સહિત મુદ્દામાલની ચોરી કરી ગયા હતા। ગઈ તારીખ 9/12/2022 રોજ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ધરમપુર પાસે આવેલા કોસ્ટગાર્ડના રેસિડેન્શિયલ ક્વાર્ટર્સ છે તેના બંધ રહેણાંક મકાનમાં ચોરીનો બનાવ બનેલો હતો, જેમાંથી આશરે 4 કે 5 મકાનમાંથી ચોર ઈસમો ચોરી કરીને કુલ 1,95,000ના મુદ્દામાલ લઈ ગયેલા હતા। એ ગુનો 9 તારીખના રોજ જાહેર થયેલો હતો। ત્યારબાદ સમગ્ર જિલ્લાની ટીમ, એલસીબી પોલીસ સ્ટેશનની ટીમો ચોરને પકડી પાડવા માટે વિવિધ એંગલથી કાર્યરત હતી, જેમાં પોરબંદર જિલ્લા એલસીબી ટીમને એક હકીકત મળેલી, જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના એક વાડી વિસ્તારમાં મૂળ મધ્યપ્રદેશનો ઈસમ નામે પોસલિયા લક્ષ્મણ અમલિયાર એ ત્યાં મજૂરી કામ કરવા માટે આવેલ હતો અને તેની સાથે 4 અન્ય માણસો જેને એણે એમપીથી બોલાવેલા હતા અને તેમણે સાથે મળીને આ ચોરીની ઘટનાને અંજામ આપેલો હતો। આ ઈસમને એલસીબીને ખાનગી રાહે બાતમી મળતા આ ઈસમને પકડી પાડેલ છે અને તેની પાસેથી 28,400નો મુદ્દામાલ રિકવર કરેલ છે। અને આમ એ જે કોસ્ટગાર્ડના રેસિડેન્શિયલ ક્વાર્ટર્સમાં ચોરીનો બનાવ બનેલો હતો તે ડિટેક્ટ કરેલ છે। આ એક આરોપી પકડાયો છે, બાકીના 4 આરોપી જે એમપી જતા રહેલ છે, મધ્યપ્રદેશના મૂળ રહેવાસી છે, એમની શોધખોળ હાલ ચાલુમાં છે। આ આરોપીઓ વિરુદ્ધ અન્ય કોઈ ગુનાઓ દાખલ થયેલ છે કે કેમ તે બાબતે પણ તપાસ હાલ ચાલુમાં છે। આ બનાવમાં એલસીબી પોલીસે બાતમીના આધારે મધ્યપ્રદેશના પોછલિયા લક્ષ્મણ અમલિયાર નામના શખ્સને ઝડપી લીધો હતો અને તેમની આગવી ઢબે પૂછપરછ કરતા તેમણે ચોરી કબૂલી હતી। આ શખ્સ પાસેથી સોનાના ઘરેણા અને મોબાઈલ સહિત અંદાજે 30,000 થી 32,000ના મુદ્દામાલને કબજે કર્યો હતો। આ શખ્સ અન્ય કોઈ ચોરીમાં સંડોવાયેલો છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ, પોરબંદર ખબર।